વાત કરીએ બોટાદની તો બોટાદ જિલ્લાના બરવાળામાં વેરા વધારાના વિરોધમાં બરવાળા નાગરિક સમિતિ ધરણાના ત્રીજા દિવસે બરવાળા શહેરના તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ પાળી સ્વયંભૂ સજ્જડ બંધમાં જોડાયા અને નાગરિક સમિતિના ધરણામાં આપ્યું સમર્થન. અચોક્કસ મુદ્દત માટે બંધ પાળવાની કરી વાત તો વેરા વધારા બાબતે પરત ન ખેંચાય ત્યાં સુધી બંધ પાળવા માંગ કરવામાં આવી. બરવાળા ખાતે નગરપાલિકા દ્વારા 7 મહિના પહેલા વેરામાં 100 નો વધારો ચીંકવામાં આવ્યો હતો, જેને લઈને 4 મહિના પહેલા બરવાળા નાગરિક સમિતિ દ્વારા ધરણા સાથે બરવાળા શહેર સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા વેરા વધારા બાબતે વેરો વધારો પરત ખેંચવા બાબતે ઠરાવ થઈ ચૂક્યો હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિરોધ બંધ કરાયો હતો. ત્યારબાદ આજે 4 મહિના જેટલો સમય વીતવા છતાં કોઈ નિર્ણય ન આવતા રાજ્ય સરકાર સુધી મોકલી આપેલ ઠરાવ વહેલી તકે મંજૂર થાય અને વેરા વધારો પરત ખેંચવા જૂના વેરા મુજબ લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે બરવાળા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા પરિસરમાં છેલ્લા 3 દિવસથી ધરણા યોજવામાં આવી રહ્યા છે, જેને લઈને નાગરિક સમિતિ દ્વારા બરવાળાના વેપારીઓને સમર્થનમાં જોડાવા અપીલ કરી હતી, જેના સંદર્ભમાં આજે વહેલી સવારથી જ બરવાળા શહેરના તમામ નાના મોટા વેપારીઓએ પોતપોતાના વેપાર ધંધા બંધ પાળી સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યું હતું. આ ઉપરાંત વેરા વધારા ઠરાવ પસાર કરી વેરા વધારા પરત ખેંચવાની માંગ પણ કરી હતી. બરવાળા નગરપાલિકા દ્વારા છેલ્લા 4 મહિનાથી વેરા વધારાનો અમે બરવાળા નાગરિક સમિતિ દ્વારા વિરોધ કરી રહ્યા છે. 4 મહિનાથી અમને ફક્ત આશ્વાસન જ આપી રહ્યા છે, રિઝલ્ટ કંઈ હજી સુધી આવેલ નથી. તો એના વિરોધમાં આજે સમસ્ત બરવાળા વેપારી ભાઈઓએ બરવાળા નાગરિક સમિતિને ટેકો જાહેર કરીને સજ્જડ બંધ પાળેલ છે. અચોક્કસ મુદ્દતનું વેપારી ભાઈઓએ એલાન કરેલ છે બરવાળા નાગરિક સમિતિના સમર્થનમાં. અમારી માંગણી ફક્ત એટલી જ છે કે અમારો જૂનો વેરો જે હતો એ યથાવત રહે. ધવલભાઈ દોશી, બરવાળા નાગરિક સમિતિ કારોબારી સભ્ય છે. જી, બરવાળા નાગરિક સમિતિની જે રચના થઈ 3 મહિના અગાઉ, એમાં બરવાળા નગરપાલિકા દ્વારા અસહ્ય કમરતોડ વેરાનો બોજો બરવાળા નાગરિક ઉપર રાખવામાં આવ્યો છે. તેના વિરોધમાં બરવાળા નાગરિકો સંગઠન કરી નાગરિક સમિતિનું એક રચના કરી અને 3 મહિનાથી એમનું એક આંદોલન ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે બરવાળા નાગરિક સમિતિની એક એવી જ માંગ છે કે જૂના વેરા યથાવત રાખવાના અને કોઈપણ નવા વેરા જે ઉઘરા વેરા છે એનું રિબેટ અને વળતર પણ આપવું, એ માંગ સાથે એક ધરણા ચાલુ કરે છે અને એના સંદર્ભમાં બરવાળા નાગરિકો દ્વારા બરવાળા નાગરિક સમિતિને પ્રોત્સાહન રૂપે એક ટેકો પૂરો પાડવા માટે અચોક્કસ મુદ્દત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તે બદલ બરવાળા નાગરિકોનો બરવાળા નાગરિક સમિતિ ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનીએ છીએ. હું, મારું નામ અરવિંદભાઈ રણછોડભાઈ કામદાર, હું બરવા સ્થાનક જૈન સંઘનો પ્રમુખ છું. આ વેરો અસહ્ય વધારો અને ગામને ખૂબ તકલીફ પડે એવું છે. આ વેરો પાછો ખેંચી લેવા વિનંતી કરીએ છીએ અને અમે નાગરિક પક્ષને અમે અમારો સહકાર આપેલો છે કે અમે સ્વયંભૂ અમે દુકાન બંધ પાળી અને અમે એમને ટેકો જાહેર કર્યો છે અને આ લોકો ખૂબ વિચારે અને જલ્દી જલ્દી આ નિર્ણય લે અને વેરો પાછો ખેંચી લે એવી અમારી નમ્ર વિનંતી છે. જય જીનેન્દ્ર. તમારો પરિચય? મહેન્દ્રભાઈ રાણપુરા, બરવાળા વેપારી મંડળનો સેક્રેટરી. મહેન્દ્રભાઈ, આજે બરવાળા સજ્જડ બંધ છે, શા માટે બંધ છે? વેપારી ભાઈએ સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે. નગરપાલિકા દ્વારા જે વેરો વધારવામાં આવ્યો છે, પાણી વેરો અને ગટર વેરો, એના વિરુદ્ધમાં અગાઉ પણ વારંવાર વેપારી મંડળ અને બરવાળા શહેરના નાગરિકો રજૂઆત કરેલ હતી, જેના સંદર્ભમાં નગરપાલિકાએ તેના લેવલે ઠરાવ કરીને RCMમાં મોકલી આપ્યો છે. વેરા ઘટાડવા માટેનો ઠરાવ RCMમાં મોકલી આપ્યો છે. RCMએ હજી સુધી મંજૂરી આપી નથી, એટલે વેપારીઓનો એક આક્રોશ છે ભાઈ આજે વેરાઓ ઘટવા જોઈએ, જેના અનુસંધાનમાં વેપારી ભાઈએ સ્વૈચ્છિક રીતે બંધ રાખેલ છે. મારું માનવું એવું છે કે ખરેખર તો RCM પાસે જવું જોઈએ. બંધ રાખવાનો આ રસ્તો હવે યોગ્ય નથી, કારણ કે સમગ્ર પ્રક્રિયા નગરપાલિકાએ તેના લેવલે કરી લીધી છે. RCM જો મંજૂરી આપશે તો જ આ વેરો ઘટશે. માટે RCM પાસે નગરપાલિકાના સભ્યો, ગામના આગેવાનો અને ધારાસભ્યશ્રીએ સંયુક્ત રીતે જઈ
અને તેમની પર પ્રેશર લાવી કોઈ પણ સંજોગોમાં વેરા વધારવાનો જે નિર્ણય કર્યો છે પાછો ખેંચે અને એને પણ RCM સહી કરી આપે તો આખો પ્રશ્ન સોલ્વ થઈ જાય.